ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ સાત પાઠ બીમાં વિદ્યાર્થી મિત્રો, પાઠ છ ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો. ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે આપણે દરેક ધર્મ પ્રત્યે સંભાવ અને આદરભાવ રાખવો જોઈએ, બરાબર છે? એ પ્રશ્ન આપણે જોયો. હવે આપણે જોઈશું ભક્તિ અને સૂફી આંદોલનની અસરો. કયો પ્રશ્ન આપણે જોઈશું? ભક્તિ અને સૂફી આંદોલનની અસરો. અસરો એટલે શું વિદ્યાર્થી મિત્રો? અસરો એટલે ભક્તિ આંદોલન અને સૂફી આંદોલન થયું એના પરિણામો કયા આવ્યા, એને શું કહેવાય? પરિણામો અને અસરો. અસરો એટલે પરિણામો. ભક્તિ અને સૂફી આંદોલનના સંતો, આચાર્યો, વિચારકો, ચિસ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના આડંબરો. ફરીથી એ વાક્ય વાંચી લઈએ કે ભક્તિ અને સૂફી આંદોલનના સંતો, આચાર્યો, વિચારકો, ચિસ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના આડંબરો. પાછળનું પેજ જુઓ તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી બરાબર છે, એ બંને આંદોલનોથી શું થયું? તો સૂફી આંદોલન, ભક્તિ આંદોલન બંનેથી સમાજમાં જે બાહ્ય આડંબરો હતા, સમાજમાં લોકો જે ઊંચ નીચના ભેદભાવોમાં માનતા હતા, લોકો વહેમ અને અંધશ્રદ્ધામાં માનતા હતા અને સમાજમાં અનેક કુરિવાજો હતા, એના ઉપર ખૂબ જ અસર થઈ. એટલે કે આ આંદોલનથી શું થયું? તો ઊંચ નીચના ભેદભાવો નું પ્રમાણ ઓછું થયું, વહેમો અંધશ્રદ્ધાનું પ્રમાણ ઓછું થયું, કુરિવાજો ઓછા થયા. ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો ન હતો. પહેલાં એવું હતું કે ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસને પણ એની સમજ પડતી ન હતી, પરંતુ હવે વિદ્યાર્થી મિત્રો, તો આ ભક્તિ આંદોલન અને સૂફી આંદોલન, હવે આ આંદોલનોનું પરિણામ શું આવ્યું, એની અસર શું થઈ, તો હવે સામાન્ય માણસ પણ તે સમજવા લાગ્યો. સામાન્ય માણસને પણ હવે સમજાયું કે ઈશ્વર એટલે ભગવાન એ સર્વેનો છે અને આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરાય કે આપણે ભગવાનને મેળવી શકીશું. ભગવાન તો સર્વ માટે છે, ઈશ્વર ભગવાન તો બધા માટે છે, એવી લોકોમાં શ્રદ્ધા પ્રસરાઈ હતી એટલે શું? તો ફેલાઈ હતી. સાધુ સંતો અને ચિસ્તી સંતોના પ્રયત્નથી ધર્મ વચ્ચેના જે ભેદભાવ હતા તે ઓછા થયા. કોના પ્રયત્નોથી ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા? તો સાધુ સંતો અને ચિસ્તી સંતોના પ્રયત્નથી ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા. કબીર, આપણે કબીર વિશે ભણી ગયા છે ને, સંત હતા કબીર, તો કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ અને મુસ્લિમોનો સમાવેશ થતો હતો. કબીર જેવા સંતોના શિષ્યોમાં કોનો સમાવેશ થતો હતો? તો હિન્દુ અને મુસ્લિમોનો સમાવેશ થતો હતો. આ આંદોલનની અસર કઈ થઈ? આ આંદોલનનું પરિણામ શું આવ્યું? તો આ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી. પણ આ સમયે અનેક સંતો ના જાત ભૂલીને દરેકને શુભ કરતા હતા. તો બધા સંતો પોતે પણ ના જાતના ભેદભાવ ભૂલીને દરેકને પોતાના શિષ્ય બનાવતા હતા. ઉદાહરણ આપણે ભણી પણ ગયા છે કે મીરાબાઈ, રૈદાસ, રસખાન વગેરે તેના ઉત્તમ ઉદાહરણો છે, બરાબર છે? તો નાતજાતના ભેદભાવ ભૂલીને એકબીજાને શિષ્ય બનાવવા અને ઊંચ નીચના ભેદભાવો પણ દૂર કરવા, આ બધા માટેના ઉત્તમ ઉદાહરણો કયા કયા છે? મીરાબાઈ, રૈદાસ, રસખાન વગેરે તેના ઉત્તમ ઉદાહરણો છે. પછી ઉદાહરણ છે ગ્વાલિયરના સૈયદ મોહમ્મદ છૌસ વિંધ્યાચળના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે
વર્ષો સુધી રહ્યા હતા. તો ગ્વાલિયરના કયા સંત કોણ? તો સૈયદ મોહમ્મદ ચૌસ. ભલે મુસ્લિમ હતા પણ વિંધ્યાચળના એકાંત સ્થાનમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા. મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાય છે. ઘણી બધી હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓનો સમાવેશ પણ થાય છે. સૂફી સંતોએ શું કર્યું? તો સૂફી સંતોએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયાઓ વિધિઓ અપનાવી હતી. ઉદાહરણ આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો, તો ઉદાહરણ રૂપે સૂફીવાદમાં દાખલ થનારનું શિરમુંડન, માથાનું મુંડન કરાવીને શિરમુંડન, જનબીન એટલે ભિક્ષાપાત્ર રાખવું, મુલાકાતીઓને પાણી ધરવું, સંગીતના મુશાયરા યોજવા વગેરે. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણે એક પેરેગ્રાફ ફરીથી આપણે જોઈ લઈએ કે સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયાવિધિઓ અપનાવી હતી. કઈ કઈ? તો સંગીતના મુશાયરા યોજવા વગેરે. અને એની ઉપર પેલું ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો બાકી રહ્યું એ કે સૂફીવાદ પંથમાં દાખલ થનારનું શિરમુંડન, જનીબીન રાખવું એટલે કે ભિક્ષાપાત્ર રાખવું, અને મુલાકાતીઓને પાણી ધરવું, સંગીતના મુશાયરા યોજવા વગેરે. આમ ભક્તિ અને સૂફી આંદોલને સમાજની શું કરી? કાયાપલટ કરી એટલે સમાજમાં જે ઊંચ નીચના ભેદભાવો હતા, વહેમો હતા, અંધશ્રદ્ધા હતી અને કુરિવાજો હતા, એ બધામાં પરિવર્તન આવ્યું. સમજાયું કે ભક્તિ અને સૂફી આંદોલને સમાજની કાયાપલટ કરી એટલે કે આ બંને આંદોલનોએ સમાજમાં લોકોમાં જે ઊંચ નીચના ભેદભાવો હતા, વહેમો હતા, અંધશ્રદ્ધા હતા અને કુરિવાજો દૂર કરવાનો પ્રયત્ન કર્યો. અને એમના પરિણામે શું થયું? તો ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા પણ થયા હતા, ઊંચ નીચના ભેદભાવ પણ ઓછા થયા હતા. અને શું પરિણામ આવ્યું હતું? તો અનેક સંતો નાત જાત ભૂલીને દરેકને પોતાના શિષ્યો પણ બનાવતા હતા. બરાબર છે ને? તો તમે સમજો, વારંવાર વાંચો તો તમને પાઠ સરસ આવડશે. બરાબર છે? તો ફરીથી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ પેરેગ્રાફ આપણો, કે આમ ભક્તિ અને સૂફી આંદોલને સમાજની કાયાપલટ કરી ઘણું મોટું પરિવર્તન આવ્યું. હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી કે હિન્દુ અને મુસ્લિમ બંને લોકો વચ્ચે, સમાજ વચ્ચે એકતા હોવી જોઈએ. સંતોએ સંભાવ રાખ્યો, એકબીજા પ્રત્યે સરખો ભાવ રાખ્યો, સદાચાર રાખ્યો અને ભાઈચારાની વાત કરી. સંતોએ કઈ કઈ વાત કરી? સમભાવ, સદાચાર અને ભાઈચારાની વાત કરી. કોઈ ભેદભાવ હિન્દુ મુસ્લિમના રાખવા નહીં. પણ ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો બનેલો છે. બરાબર છે કે ભારત દેશ માત્ર કોઈ એક ધર્મનો નથી, ભારતમાં અનેક ધર્મો છે. હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ, ખ્રિસ્તી, પારસી અને ભારતમાં અનેક સંસ્કૃતિઓ એટલે કે ભારતમાં અનેક પ્રજાઓએ આવીને ભારતમાં વસવાટ કર્યો હતો. આમ ભારત અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો આશ્રયસ્થાન રહ્યો છે, જેમાં મધ્યકાલીન સંતોએ પોતાના સરળ ઉપદેશથી શું કર્યા હતા? પ્રાણ પૂર્યા હતા. કે મધ્યકાલીન સંતોએ લોકોને સમજાય એ રીતે સરળ ભાષામાં ઉપદેશ આપ્યો હતો. ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણે જ્યાંથી હમણાં ચાલ્યું એટલું એકવાર શું કરીએ? રીડિંગ કરી લઈએ એટલે તમને એકદમ પરફેક્ટ આવડશે. બરાબર છે? જુઓ આગળનું પેજ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો,
ભક્તિ અને સૂફી આંદોલનની અસરો, એના પરિણામો. ભક્તિ અને સૂફી આંદોલનના સંતો, આચાર્યો, વિચારકો, ખ્રિસ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના આડંબરો, પાછળનો ભેદ, તો ઊંચ નીચના ભેદ, વહેમો, અંધશ્રદ્ધા અને અનેક કુરિવાજો ઉપર અસર થઈ. ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકે શકતો ન હતો. પહેલાં એવું હતું કે ધર્મનો પોતાની સી ફરજ છે, ધર્મ છે, એનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો ન હતો. તે પણ હવે સમજવા લાગ્યો અને એવા સામાન્ય માણસને પણ સમજાયું કે ઈશ્વર સર્વનો છે, ઈશ્વર એ સૌના માટે છે, બધાનો છે, અને આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરી, એટલે કે ફેલાય કે ઈશ્વર એ તો બધા માટે છે, આપણે પણ ઈશ્વરને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરી હતી, એટલે કે ફેલાઈ હતી. સાધુ સંતો અને ચિસ્તીઓના પ્રયત્નથી, તો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી ગયા છે કયા સાધુઓ સંતો અને ચિસ્તીઓના પ્રયત્નથી ધર્મ ધર્મ વચ્ચેના ભેદભાવ શું થઈ ગયા, તો ખૂબ જ ઓછા થઈ ગયા. પહેલાં લોકો ધર્મના ભેદભાવ રાખતા હતા, હવે ઓછા થઈ ગયા. અને કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમોનો સમાવેશ થતો હતો. કોનો સમાવેશ થતો હતો? તો હિન્દુઓનો પણ સમાવેશ થતો હતો અને મુસ્લિમોનો પણ સમાવેશ થતો હતો. આ આંદોલનની અસર કેવી થઈ? સૂફી આંદોલનોની અસર બરાબર, ભક્તિ આંદોલનોની અસર, તો આ આંદોલનોની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી. આ સમયે અનેક સંતો શું કર્યું? અનેક સંતોએ, આપણે આગળ ચર્ચા કરીને હવે તમને એકદમ પરફેક્ટ સમજાશે કે અનેક સંતોએ પણ નાત જાત ભૂલીને દરેકને શું કર્યા? પોતાના શિષ્યો બનાવી દીધા. નાત જાત ભૂલીને એકબીજાને પોતાના શિષ્યો બનાવી લીધા. ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો, અંદર આપેલા છે ઉદાહરણો, મીરાબાઈ, રૈદાસ, રશખાન વગેરે તેમના ઉત્તમ ઉદાહરણો છે. અને ગ્વાલિયરના સૈયદ મોહમ્મદ છૌસ વિંધ્યાચળના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે રહ્યા. પોતે મુસ્લિમ હતા પણ હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા. અને મુસ્લિમ રહસ્યવાદી વિચારધારા એમણે અપનાવી હતી, બરાબર છે. અને મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને જાત જાતની પ્રાર્થનાઓ પણ એમાં ઉમેરવામાં આવી હતી. સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયાવિધિઓ પણ અપનાવી. ભલે એ લોકો સૂફી સંતો હતા, છતાં પણ એમણે શું કર્યું હતું? તો હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયા અને કેટલીક વિધિઓ શું કરી હતી? અપનાવી હતી. ઉદાહરણ રૂપે સૂફીવાદ પંથમાં દાખલ થનારનું શિરમુંડન, જનીબીન એટલે ભિક્ષાપાત્ર રાખવું, અને મુલાકાતીઓને પાણી ધરવું, બરાબર છે. મુલાકાતીઓને શું કરવાનું? પાણી આપવું. અને સંગીતના મુશાયરા યોજવા, જેનાથી લોકોને કંઈક શું મળે? તો લોકોને કંઈક સંગીત મળે, બરાબર છે. અને આમ ભક્તિ અને એનાથી શું થાય? લોકોમાં એકતાનો સમાવેશ પણ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આમ ભક્તિ અને સૂફી આંદોલને સમાજની કાયાપલટ કરી, લોકોમાં એનાથી ઘણું મોટું પરિવર્તન આવ્યું. હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી કે હિન્દુ મુસ્લિમ વચ્ચે એકતા હોવી જોઈએ. દરેક સંતે સમભાવ, સદાચાર
અને ભાઈચારાની વાત કરી. આમ ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો બનેલો દેશ છે, મેં તમને સમજાવ્યું બરાબર છે. સંસ્કૃતિઓ અને ધર્મોના આશ્રયસ્થાને રહ્યો છે, જેમાં મધ્યકાલીન સંતોએ પણ પોતાનો સરળ ઉપદેશ આપ્યો અને એમાં પ્રાણ પૂર્યા, અને એવો ઉપદેશ આપ્યો સરળ કે લોકો એને સમજી શકે અને લોકોમાં પરિવર્તન આવી શકે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે સમજવામાં તમારો પાઠ છ બરાબર, ભક્તિયુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો, એટલે પાઠ બી અહીં હું પૂરું કરું છું અને આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાયના પ્રશ્નો કરીશું. અને વિદ્યાર્થી મિત્રો, તમને જેટલા પ્રશ્નો આવડે સ્વાધ્યાયના એટલા તમે લખી નાખજો, નેક્સ્ટ ટાઈમ આપણે ચર્ચા કરીશું. પાઠ બી અહીં પૂરું થાય છે.